હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આપણે જોવાનું છે આજે કે ગુજરાતના જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લો તે વન લાઈન કિંગ. તો આ વિડીયોની વિગત આપણે જોઈએ તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ગવર્મેન્ટની તૈયારી કરતા હોય તેને માહિતી મળી રહે. તો જોઈએ આજે બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠા દાંતીવાડા બંધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો બનાસ. આશાપુરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? બનાસકાંઠામાં. બનાસ ડેરી કયા શહેરમાં આવેલી છે? પાલનપુર, બનાસકાંઠામાં. કયા જિલ્લામાં સૂકા ઝાંખરાવાળા જંગલો આવેલા છે? તો બનાસકાંઠામાં. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો બનાસ. બનાસકાંઠા જિલ્લાના કઈ જગ્યાએ કૃષિ યુનિવર્સિટી એનું મુખ્ય મથક આવેલું છે? તો દાંતીવાડા. બનાસકાંઠામાં આવેલી કુંભારિયાને દેરાસરો કોણે બંધાવ્યા હતા? હેમલ મંત્રીએ, ભીમદેવ સોલંકીના. સૌથી વધુ ઉત્પાદન બટાકા બાજરીનું ક્યાં થાય છે? તો બનાસકાંઠામાં થાય છે. બનાસકાંઠા નદીનું પ્રાચીન નામ શું? તે પર્ણાસન છે. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ડીસામાં નોંધાયેલ છે. ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી કઈ છે? તો બનાસ ડેરી. તેની મુખ્ય ડેરી કઈ છે બનાસની? તો બનાસ, સરસ્વતી, સીપુ અને અર્જુન. બનાસકાંઠા જિલ્લાની સરહદ ક્યાં ક્યાં આડે છે? તો બનાસકાંઠા જિલ્લાની સરહદ ઉત્તરમાં રાજસ્થાનમાં આવે રાજ્યમાં આવે છે, પૂર્વમાં બનાસ સાબરકાંઠા અને મહેસાણા, દક્ષિણમાં પાટણ તથા પશ્ચિમમાં કચ્છ જિલ્લાની સાથે જોડાયેલા છે. તો બનાસકાંઠાનું મુખ્ય મથક કયું છે? તો બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે. તો તેના મુખ્ય તાલુકા કેટલા છે? કે 14. પાલનપુર, ધાનેરા સૌથી વધુ તાલુકા હોય તો બનાસકાંઠા છે. પાલનપુર, ધાનેરા, થરાદ, દાંતીવાડા, અમીરગઢ, દિયોદર, સુઈગામ, ભાદર, ડીસા, લાખણી, કાંકરેજ, દાતા, વડગામ અને ભાદર. તો દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં, અને ન ગમ્યું હોય તો પણ નીચેની કોમેન્ટ પર લખો, જેથી કરીને અમે પછીના વિડીયોની વધુ અપડેટ આપી શકીએ. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને માહિતી વધારે ને વધારે આગળ વધી શકે, વિડીયોને માહિતી મળી રહે. તો અને જમણી બાજુ નોટિફિકેશન કે બેલ હશે એને પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, અને આવતા વિડીયોની અમારી નોટિફિકેશન તમને જ મળતી રહે જશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ, જય ભારત.